હેલો ફ્રેન્ડ્સ, શું કરો છો? બધા મજામાં તો છો ને? સાંભળો બાળકો, આપણે આગળ વાત શરણાઈ, ઢોલક અને રંગ એ વિશે આપણે સમજી ગયા અને શીખી ગયા. આગળ તમે પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ વિશે ઘણી વિગત મેળવી અને તેના વિશે જે લેખન કાર્ય કરવાનું હતું તે પણ તમે કર્યું હશે એવું મને લાગે છે. હવે સાંભળો, આપણે એના વિશે વધુ માહિતી મેળવીશું. પ્રાણીઓ પક્ષીઓ વિશે સમજ, આપણે વધારે માહિતી એના વિશે લઈશું. બાર મિત્રો, તમે બધા પ્રાણીઓને વિશે ખબર છે ને? તમે બધા પ્રાણીઓ વિશે જોયું પણ છે અને સમજ્યા પણ છે. તો જુઓ, પ્રાણીઓ બે ભાગમાં વહેંચાય છે, જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી. તો આજે આપણે આ વિશે આગળ સમજીએ અને શીખીએ પણ. હવે તમે મને કહો કે જંગલી પ્રાણીઓ ક્યાં રહે છે, કોણ હોય છે જંગલી પ્રાણીઓ, અને પાલતુ પ્રાણી તે ક્યાં રહે છે અને કેવા હોય છે તે વિશે આપણે આજે આગળ શીખીએ. બોલો તો. હા, કૂતરો એ જ રીતે બોલે.
કરે છે અને કૂતરો ઘરની ચોકી પણ કરે છે। અજાણી વ્યક્તિ આપણા ઘર પાસે રાત્રે આવતી હોય તો કૂતરો શું કરે છે? કરે છે ને? હા, એટલે આપણા ઘરની ચોકી કરે છે, આપણા ઘરનું રક્ષણ કરે છે। હવે જુઓ ઘોડો, ઘોડો ક્યાં રહે છે? શું? હા, તબેલામાં। ઘોડો તબેલામાં રહે છે। બાળમિત્રો, આમાંથી ઘણા એવા પશુ છે જે લોકોને માલ સામાન ઘણા વજનવાળા હોય છે તેને ઉંચકવામાં મદદ કરે છે। હાથી છે, બળદ, ઘોડો, આ બધા માલ સામાન માટે ઉપયોગી બને છે। અને ઘણા પશુ એવા હોય છે જે ફક્ત જંગલમાં જ રહે છે અને બીજા પ્રાણીઓનો શિકાર કરે છે। આથી આ જે માંસાહારી પશુઓ છે, વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, એ પશુઓને શું કહેવાય છે? બીજું, હિંસક પ્રાણીઓ, કારણ કે એ લોકો હિંસા કરે છે, એટલા માટે એને હિંસક પશુઓ પણ કહેવાય છે। બાળકો, તમને ખબર છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, ખબર છે ને? હા, વાઘ અને સિંહ ક્યાં રહે છે? ગુફામાં। ચિત્તો, દીપડો જંગલમાં રહે છે। તમને ખબર છે એ લોકોના નખ ઘણા લાંબા હોય છે, એ નખ થી એ લોકો બીજા પશુઓને પકડે છે અને એ લોકોના દાંત ઘણા લાંબાની ચિંતા હોય છે, એનાથી એ લોકો બીજા પશુઓનો શિકાર કરીને ખાય છે। હવે આટલી વસ્તુની તમને સમજ પડી ગઈ ને બાળકો? હવે આપણે પક્ષીઓ વિશે જોઈશું, બરાબર છે? જો પક્ષીઓ વિશે આજે આપણે સમજીએ। પક્ષીઓ કયા કયા આવે છે? મોર, પોપટ, કાબર, કોયલ, કબૂતર, કાગડો, ચકલી, ઘુવડ, ચમડી, એવા અનેક પક્ષીઓ આવે છે। હવે જુઓ મોર, તમને ખબર છે મોર ક્યાં રહે છે? ખબર છે ને? હા, મોર જંગલમાં, વાડામાં અને ખેતરમાં રહે છે। મોર શું બોલે છે? ટીઉ ટીઉ, એવું બોલે છે ને? ઘણું મીઠું લાગે છે। હવે તમે મને કહો, વરસાદ જ્યારે પડે છે ત્યારે મોર શું કરે છે? હા, મોર તેના પંખો ફેલાવીને શું કરે છે? કરા કરે છે, અને તે દ્રશ્ય ઘણું સુંદર હોય છે। તમને પણ ગમે છે ને? તમે બધા તમારા બુકમાં મોરનું બીજું રાખો છો ને? હા, મને ખબર છે। હવે જુઓ પોપટ, પોપટ બધા ઘણા લોકો પાડે છે, ખબર છે ને? પોપટ કેવું બોલે છે? મીઠું મીઠું, પોપટ મીઠું મીઠું બોલે છે, જે ઘણું સુંદર લાગે છે। અને તે શું ખાય છે ખબર છે તમને? હા, એ મરચું અને જામફળ ખાય છે। હવે જુઓ કાબર, કોયલ, કબૂતર, કાગડો, ચકલી, ચમડી, આ બધા જે પક્ષીઓ છે તે ક્યાં રહે છે? એ બધા ઝાડ ઉપર માળો બનાવીને રહે છે। આપણે બધા ઘરમાં રહીએ છીએ, જ્યારે એ લોકો ઝાડ ઉપર માળો બનાવીને રહે છે। સમજ પડી છે તમને? કોયલ, કાબર અને કાગડો કાળા રંગના હોય છે। કોયલનો અવાજ ઘણો મીઠો હોય છે। ચાલો બોલો, કોયલ કેવા અવાજથી બોલે છે? બોલો, કૂ કૂ, એવો અવાજ પાડે છે ને? હા, હવે કબૂતર, કબૂતરને શાંતિદૂત કહેવામાં આવે છે, અને કબૂતર શું અવાજ કરે છે? કૂ કૂ, એવો અવાજ કરે છે ને? હવે જુઓ કાગડો, કાગડો કાળા રંગનો હોય છે, એ કેવો અવાજથી બોલે છે? ચાલો બધા બોલો તો બાળકો, હા બરાબર છે। ચકલી ચી ચી કરે છે। ઘુવડ, હા બાળકો, આ ઘુવડ પક્ષી એ મોટે ભાગે રાત્રે જોવા મળે છે, તમને ખબર છે? એની આંખો ઘણી મોટી હોય છે અને રાત્રે એની આંખો ચમકે છે। આપણને ઘણો ડર લાગે છે, તમને લાગે છે એને જોવાથી? તમે જોજો એનું ચિત્ર,
એ જોવાથી ઘણો ડર લાગે છે અને રાત્રે ની આંખ ચમકે છે એટલે આપણને બીક લાગે છે. કમળી પણ આકાશમાં ઊંચે ઉડે છે. બાળકો, ઘણા પક્ષીઓ જે છે તે સવાર જ્યારે સૂર્ય પડે છે, સૂરજ ઉગે છે ત્યારે બધા પક્ષીઓ આકાશમાં ઉડે છે અને કલ્લવ કલ્લવ પોતાના અવાજથી આખી સવારને શું કરે છે, સુંદર બનાવી દે છે. તમે ચિત્રકામ કરો છો ત્યારે પણ પક્ષીઓ દોરો છો ને, તો અહીં મોર છે તે મોર જમીન પર ચાલે છે, તે આકાશમાં બહુ ઊંચે સુધી ઉડી શકતો નથી. પણ એ સિવાયના જે પક્ષીઓ છે તે આકાશમાં ઊંચે સુધી ઉડે છે. બાળ મિત્રો, તમને આ પક્ષીઓ વિશે અહીં સમજ પડી ગઈ ને? તો બાળકો, તમારે બધા પશુઓ પક્ષીઓ ક્યાં રહે છે, કેવા દેખાય છે, શું ખાય છે, શું કરે છે, એ બધી વિગતો નોટમાં નોંધવાની છે. બાળ મિત્રો, આજે તમે ઘણું બધું જાણી ગયા છો પ્રાણીઓ, પક્ષીઓ અને પશુઓ વિશે. હવે મારી વાત ધ્યાન આપજો કે આ બધા પશુઓ વિશે તમને જાણકારી હોવી ઘણી જરૂરી છે. બાળ મિત્રો, તમે ધ્યાનથી સાંભળ્યું એ બદલ ઘણો આભાર. થેન્ક યુ.